કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ. ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લા વિડીયોમાં પ્રકરણ નંબર 9 દીકરાનો મારનાર એ આપણે ચાલુ કર્યું હતું, બરાબર? તો આજે આપણે એ જ ચેપ્ટરનો આગળનો ભાગ જોવાના છીએ. પરંતુ એ આગળનો ભાગ જોતા પહેલાં આપણે ગયા વિડીયોમાં શું જોઈ ગયા એના વિશે થોડું યાદ કરી લઈએ. તો આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે આપણે શું જોયું હતું તો જે દેવળિયા નામનું ગામ છે ત્યાં ધૂળેટી રમાઈ રહી હતી, બરાબર ને? ધૂળેટી રમાઈ રહી હતી અને એમાં બધા સરખી સરખી ઉંમરના જુવાનિયાઓ ભેગા થયા હતા. આજુબાજુના ગામના લોકો પણ હતા. એ ગામ હોળીની અંદર પેલો મંદોદર ખાન જે છે એમના 8 વર્ષનો છોકરો પણ હતો, બરાબર? અને સૌ બધા કેસરિયા લાલ પીળા રંગમાં ગરકાવ હતા. અને શેનાથી માટી રમતા, હોળી રમતા હતા? તો ગારો, માટી છાણ આ બધી ગંદી વસ્તુઓથી એ લોકો ધૂળેટી રમી રહ્યા હતા. અને ગામડાની ધૂળેટી એટલે કાળો કોપ કહેવાય. અને એટલામાં એક મહેમાન ત્યાં આવે છે. ગામના પાદરમાં એક મહેમાન આવતો એમને નજર પડે છે. એ મહેમાનને બધા ઘેરૈયાઓ ઘેરાઈ વળે છે અને રંગવા માટે તૈયાર થાય છે. ત્યારે બધા એ મહેમાન પણ ના પાડે છે કે મને રંગશો નહીં. ત્યારે ત્યાંના જુવાનિયાઓ શું કહે છે કે મહેમાનને તે કઈ વરી રંગ્યા વગર ચાલે? મહેમાન આપણે સાથે ક્યાંથી આવે છે એટલે મહેમાનને રંગવું જ જોઈએ એમ કહે છે. અને બધા મહેમાનને રંગવા માટે તૈયાર થાય છે અને એમની પાસે બક્ષિસ માંગો એવી પણ બુમરાણ કરે છે, ચીચિયારીઓ પાડે છે. પછી એ મહેમાનનું વર્ણન કરેલું છે કે મહેમાન કેવી રીતના કપડાં કેળ્યું, પછી પાયજામો, પછેડી, એના બગલમાં ફાટેલી તૂટેલી મ્યાનવાળી તલવાર છે, પછી જૂની કટારી, એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન હતો, બરાબર? એ મહેમાનનું પણ વર્ણન કરેલું હતું. પછી વસંત ઋતુમાં આંબાના મોરમાંથી એટલી સરસ સુગંધ આવી રહી છે અને કેસુડાના જે ફૂલ છે એ ફાગણ ઋતુમાં એ કેસુડાના ફૂલની જાણે ચૂંદડી ઓઢી હોય વનરાઈએ એવું શણગાર જોતો હતો. છતાં પણ જે પેલો મહેમાન છે એ મહેમાનને થોડીનો જરા પણ ઉલ્લાસ નથી. અને જ્યારે પેલા જે ઘેરૈયાઓની બરાબર વચ્ચોવચ આ મહેમાન આવી જાય છે ત્યારે ચીસ પાડી ઉઠે છે. એ શું ચીસ પાડી ઉઠે છે કે મને રમશો નહીં, ભલા થઈને મને છાંટશો નહીં, તમને પગે પડું છું, આવું કહે છે. ત્યારે પેલા જે જુવાનિયાઓ છે, ઘેરૈયાઓ છે, વધુ એમને ચાનક આવે છે, વધારે ઉત્સાહ આવે છે એમને. અને બમણા અને તમણા થઈને તેમને બૂમ બરાડા પાડવા લાગે છે. પછી શું થાય છે તો પછી બધા ઘેરૈયાઓ એને રંગવા માટે ભેગા થઈ જાય છે. છતાં પેલો મહેમાન તો નાચ પાડે છે, એક બે કદમ પાછો હટતો જાય છે, મને રહેવા દો કરતો જાય છે. ધૂળની ડુંબરી એક બાજુ ઉડે છે અને બધા તરફ મારે છે મહેમાન ઉપર રંગવા માટે. હવે જે પેલો મહેમાને જે કાલાવાલા કર્યા તલવારના જાવા અને પોતાના જે મ્યાનમાં તલવાર હતી એ મ્યાનવાળી સાથે જ મ્યાન સાથે જે તલવાર હવામાં આમ તેમ કરે છે એ તલવારના જાવા અને ધૂળની આંધીનો પણ કોઈ અનોખો જ મામલો જમી પડે છે. અને શું થાય છે, એ તલવાર કોઈકને ભાગે છે અને ધબ બદાઈને કોઈક ત્યાં નીચે પડે છે. એટલે બધા બૂમો પાડવા લાગે છે કે કુંવરને પેલા મહેમાને તલવાર માલી ઝાલો એને પકડો, અને બીજી બાજુ બધા બૂમો પાડે છે. અને પેલો મુસાફર ચોંકી જાય છે, ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે કે કેવી રીતે મારી તલવાર કઈ રીતે વાગી ગઈ. અને ભાન ભૂલીને ભાગે છે, સીમાડા બાજુ ભાગે છે. એ પેલા જે કુંવર છે એને વાગ્યું કે ન વાગ્યું એ પૂછવાની એની પાસે સમય પણ નથી અને પાછું જોવાને પણ સમય એનામાં હિંમત નથી. અને પોતાના હાથમાં તલવાર છે એની સી દશા થઈ છે એ પણ એને જોવાનું ભાન નથી. અને ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે એમ એ દોડ્યો જાય છે. અને ઝાપામાં પેલો કુંવર પડેલો હતો, મંદોદર ખાનનો 8 વર્ષનો કુંવરને બરાબર ગળાની જે નળી છે એ નળી ઉપર તલવારનું વાઢ વાગેલો હતો. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું અને ઘડી બે ઘડીમાં તો એની જે નાળ છે એ રજા લેશે એવું દ્રશ્ય ત્યાં ખડું થઈ ગયું હતું. અહીં સુધી આપણે ગયા વિડીયોમાં જોયું હતું, બરાબર ને? તો હવે આપણે આગળ જોઈએ. તો હવે જે કુંવર છે, મંદોદર ખાનના દરબારના 8 વર્ષનો કુંવર, એના બરાબર ગળામાં જે નાળી છે નળી આવે છે એ નળી પર તલવારનો વાઢ પડ્યો છે.
અને લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું છે. હવે તો ઘડી બે ઘડીમાં એની નસ પણ જાણે બંધ થઈ જશે એવું થઈ ગયું છે. તો હવે શું થાય છે જોઈએ. પણ આ શું થયું? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાન જે મ્યાન સોતી તલવાર આડી વીંઝતો હતો તેનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં. અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લશ્કરો લેતી ગઈ. કુંવર એક તો કુંવરી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ, તરત તેના પ્રાણ નીકળી ગયા. હવે શું થયું? પણ પેલો જે મહેમાન છે એ ઘેરૈયાથી બચવા માટે શું કરી રહ્યો હતો? પોતાનાથી છેટે રાખવા પોતા મ્યાન સોતી એટલે કે જે મ્યાન છે એની સાથે જ એણે મ્યાન એટલે જે કવર હોય છે ને તલવાર મૂકવાનું એના સાથે જ એ આડી વીંઝતો હતો તલવાર એમને એમ જ. પણ શું થાય છે? દેવગતિ એટલે કે નસીબે તલવારની જે છે તલવારની પીછી એટલે કે જે તલવારની ધાર મહેમાન તો શું કરતો હતો? મ્યાન સાથે તલવારનું જે ખોખું કવર આવે છે એની સાથે જ આડી વીંઝતો હતો. પણ એની મ્યાન જે છે નસીબથી ધૂળની આંધીમાં કેવી રીતે નીકળી જાય છે કોઈને ખબર પડતી નથી. અને તલવારની ધાર એ અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર વાગી જાય છે. અને શું થાય છે? લબરકો લેવો એટલે કે ઘસરકો લેવો. લબરકો અહીં લેવો જે શબ્દ આપેલો છે એનો અર્થ શું થાય છે? ધસરકો લેવો. અને ધબરકો લેતો કુંવર એક તો કુંબળી વયનો, હવે નાનો છે કુંબળી વયનો છે અને નસીબદારનું બચ્ચું છે એટલે બગીચાનું ફૂલ ખૂબ જ પ્રિય છે. તરત તેના પ્રાણ નીકળી ગયા. હવે શું થયું છે? એના પ્રાણ તરત જ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા, પળવારમાં માણસો ડેલીએ એટલે કે મકાનનો જે દરવાજો હોય ને એ તરફ દોડ્યા. ડેલીએ એટલે દોડ્યા. કાવા કુસુંબા આખો ડાયરો ઘેરું છે. કાવા કુસુંબામાં આખો ડાયરો શું છે? ઘેઘૂર છે. હવે શું થાય છે? ઘેઘૂર એટલે કે આમ અફીણને ગોળીને જે બનાવેલું પીણું છે ને એને કહેવાય કાવો કુસુંબો. તો હવે એ જે ધૂળેટીના તહેવાર હોય છે ને ત્યારે લોકો એ બનાવીને પીતા હોય છે. એક પ્રકારનું એક પીણું હોય છે. તો એ અફીણને ગોળીને બનાવેલું પીણું હોય છે અને એના બધાએ જ પીધું છે એ પીણું એટલે બધા ભરચૂક છે ત્યાં. પછી શું થાય છે? તો દરબાર મંદોદર ખાન જાતના હતા. માલે સલામ પણ અસલ તો રાઠોડ રાજપૂતની જ ઓલાદ. એક જ ગામડાનો ઢણી, વાટકીનું શિરામણ કહેવાય. પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગામડા બજામણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વર્ષ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ઢેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો, રાડ ગઈ કે કુંવરને માર્યો. હવે શું થાય છે? બધા જ પળવારમાં માણસો જે મકાનના દરવાજો છે તે તરફ દોડી આવે છે અને બધા જ પાછા અફીણને ગોળીને બનાવેલું જે પીણું હોય છે એમાં ભરચક છે. માલે સલામ એટલે કે મુસલમાન. માલે સલામ એટલે શું થાય છે? મુસલમાન. પણ અસલ તો શું છે? મૂળ. પણ મૂળ તો રાઠોડ રજપૂતની છે. રજપૂતની જ ઓલાદ. એક જ ગામડાનો ધણી ઓલાદ એટલે કે સંતાન. ધણી એટલે માલિક અને વાટકીનું શિરોમણ કહેવાય એટલે થોડી આવકવાળું જે પ્રદેશ હોય એને વાટકીનું શિરામણ કહેવાય. પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને એટલે કે સુગંધ પામીને જેમ ભમરા વીંટાય ને જેમ ભમરાઓ ક્યાં ફૂલની સુગંધ પર કેવા વીંટળાય ફૂલ પાસે આવે એવી જ રીતે
કારીગરો નટવાઓ એટલે કે જે વેશ ભજવનાર કલાકાર અભિનેતા હોય ને એ નટવાઓ, પછી કવિઓ, કવિતા ગાનારા કવિઓ, ગામણા બજાવણા એટલે કે ગાનારા વગાડનારાઓ, તમામ મોટી આશાએ આ જ વર્ષ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની રેલીએ શમાતા નથી. આજે એટલી બધી ત્યાં ભીડ જામી ગઈ છે કે આજનો જે પર્વ છે, હોળીનો તહેવાર છે, ત્યાં દેવળિયા ગામની રેલીએ, દેવળિયા ગામના દરવાજા ઉપર આજે શમાતા નથી. એટલે કે પુષ્કળ ઉભરાય છે. ઘણા બધા વ્યક્તિઓ ત્યાં ભેગા થઈ ગયા છે. કેમ ભેગા થઈ ગયા છે? તો કુંવર જે છે, એ કુંવર ને મંદોદર ખાનનો કુંવર ઘવાયો છે એટલે, અને ત્યાં રંગમાં ભંગ પડે છે, બૂમ બરાડા પાડે છે કે કુંવરને માર્યો. શું કહે છે? કુંવરને માર્યો. રાડ ગઈ એટલે કે સમાચાર પહોંચે છે આખા ગામમાં. સમાચાર પહોંચી ઉઠે છે કે કુંવરને માર્યો. પછી આ જ વર્ષ દિવસના ઉજળા પરબ, ઉજળું પરબ એટલે સારો તહેવાર, ઉજળા પરબ એટલે સારા તહેવાર ઉપર આજે દેવળિયા ગામના દરવાજે લોકો શમાતા નથી. હવે બૂમ પાડે છે કે કુંવરને માર્યો. સમાચાર પહોંચ્યા છે કે કુંવરને માર્યો. અરે કોણે? કોક મુસાફરે. પ્રશ્ન પણ ત્યાં પૂછાય છે કે બૂમ કોણે માર્યો, અને જવાબ મળે છે કે કોક મુસાફરે. ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? કોનો દિવસ ફર્યો છે જે મારવાનું કોઈ? ખોટી વાત એમ કહે છે, અરે બાપુ આ મારીને જાય, ઊભે માર્ગે ઉઘાડી તલવારે, કે આ કુંવરને માર્યો એવું કહે છે. ત્યારે કોઈ કહે છે કે કોઈક મુસાફરે માર્યું, ત્યારે કોઈક માનતું નથી કે ખોટી વાત, આજે કોનો દિવસ ફરી ગયો છે જે કુંવરને મારવાનું. ત્યારે પાછો જવાબ મળે છે, અરે બાપુ આ મારીને પેલો ઊભે માર્ગે ઉઘાડી તલવારે જાય છે. હા લાવ મારી ઘોડી એમ કહે છે. શું કહે છે? લાવ મારી ઘોડી, રૂપિયા 2000ની રોજડી ઘોડી. શું કહે છે? રોજડી ઘોડી અને હાથીના કુંભા થળ. હાથીના કુંભા થળ એટલે હાથીના લમણાનો જે ભાગ હોય છે ને, હાથીના લમણાનો જે ભાગ હોય છે એને કહેવાય કુંભા થળ. માથે જાતી ડાબા માંડે તેવી, ભાગતા હરણની સાથે ભેટા કરનારી. હવે રોજડી ઘોડી કેવી છે? તો હાથીના લમણાનો ભાગ માથે જાતી ડાબા માંડે તેવી, ભાગતા હરણની જેવી, અને ફક્ત ચોકડા ભર એટલે ચાર કડીઓવાળું ઘોડાના મોંમાં પહેરવાતું સાધન એટલે કે લગામ. બરાબર, ચોકડા ભર એટલે શું થાય? ચોકડા ભર, બરાબર, એટલે કે લગામ. મંદોદર ખાને રાગમાં લીધી. હવે કોઈએ કીધું કે પેલો જે મુસાફર છે તે ભાગી ગયો, તો એટલે એ પોતાની જે 2000ની રોજડી ઘોડી છે એ લઈને રાંગમાં લઈને જાય છે. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી. શું કર્યું? રાંગમાં લેવી એટલે કે એના ઉપર સવાર થઈ ગયો રોજડી ઉપર. કોણ? તો મંદોદર ખાન. અને ડચકારવી એટલે ડચ એવો અવાજ કરે છે એટલે પેલી ઘોડી ચાલે છે, ઘોડી ચાલવા માંડે છે. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી, જાણે તીર છૂટ્યું હોય એવી ઝડપથી પેલી રોજડી તો ચાલવા માંડી. ઝમ 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 આંખના ત્રણ પચકારા ભેગી તો ઘોડી, આંખના ત્રણ પલકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી ગઈ. સમથળ ધરતીમાં એટલે કે સપાટ ધરતી ઉપર, સમથળ એટલે સપાટ ધરતીની સામે જુએ ત્યાં તો આદમીને ભક્તો ભાળ્યો. હવે જુએ છે સમથળ સપાટ ધરતી ઉપર તો પેલા આદમીને ભાગતો ભાળ્યો એટલે નાસી જતો જુએ છે. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચમકે છે, ચકચકે છે. પિયાલો એટલે કે પ્યાલો, પ્યાલા જેવી ચકચકે છે. હવે સમજી લીધું કે એ જ ખૂની, એટલે મંદોદર ખાનને ખબર પડી ગઈ કે એના હાથમાં તલવાર છે એટલે આ જ ખૂની છે. મંદોદર ખાને ઘોડીને ચાંપી, ચાંપી એટલે મંદોદર ખાને ઘોડીને ચાંપી એટલે શું કહેવાશે? દોડાવી, ઘોડીને દોડાવી.
મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાણા થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે તે પોતે પગપાળો ભાગીને કેટલે જશે, આમે મરવું તો છે જ, માટે હવે ચિથરા સિત ફાળવા. હવે મહેમાન દોડ્યો તો જાય છે ત્યાં ડાબલા સંભળાણા, એ પગપાળો જાય છે બરાબર. હવે ડાબલા એટલે કે ઘોડાના પગનો અવાજ એને સંભળાય છે એટલે થંભી જાય છે, થંભી જાય છે અને પાછો ફરીને જોતાની વાર જ જુએ છે એટલે જાણી લીધું કે પોતાનું કાળ આવી પહોંચ્યો છે. એટલે હવે પોતે પગપાળો ભાગીને કેટલે જશે, ચાલતો ચાલતો હવે કેટલે જશે, આમે મરવાનું તો છે જ એમ વિચારીને હવે ચિત્રા સિદ્ધ ફાળવા. શું કહે છે, હવે ચિત્રા સિદ્ધ ફાળવા. અને એ ઊભો રહી જાય છે, ઊભો રહ્યો, બોલીને તો કાળને અટકાવવા એવું રહ્યું નથી, ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. હવે શું કર્યું એમણે, એ પેલા મહેમાને બોલીને જે આ કાળ આવ્યો છે એને અટકાવવા એવું પણ નથી અને ખુલાસો કરવાનો સમય પણ નથી. એટલે શું કરે છે, એ સામા ઊભા રહીને મુસાફર પોતાની જે તલવાર છે પોતાના ગળે માંડી દે છે. શું કરે છે, પોતાના ગળે માંડી દે છે. અને અસવાર એ સમસ્યાને સમજી ગયો. અસવાર એટલે ઘોડા ઉપર બેઠેલો પેલો મંદોદર ખાન એ સમસ્યાને સમજી જાય છે. જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે. ત્રાગાળું વરણ એટલે કે પોતાની માંગણી માટે, ટેક માટે કે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢી આપનાર જાતિ. ચારણ એટલે ત્રાગાળું વરણ એમ કહેવાય બરાબર. એને ચારણ એટલે મંદોદર ખાન સમજી જાય છે કે કોઈ આ ચારણ લાગે છે, હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે એમ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું, કોણ છો? હવે ચારણ છે, ચારણ છે એટલે પોતાની માંગણી માટે અથવા પોતાની જે ટેક માટે શું કરે છે, મુશ્કેલીના સમયે પોતાનો જીવ પણ કાઢીને આપનાર જાતિ, એ ચારણ છે. હવે મંદોદર ખાન સમસ્યાને સમજી જાય છે એટલે એવું વિચારે છે, જો હું આગળ વધીશ તો એ તલવાર પોતાના ગળામાં પરોવીને મારા સીમાડે લોહી છાંટશે એ સમજી જાય છે. અને પોતાની રોજડીને ત્યાંથી થંભાવી દે છે અને આગેથી પૂછે, કોણ છો? અને ત્યાંથી જ પૂછે છે કે કોણ છો? ત્યારે ચારણ એમ કહે છે, શું કહે છે, ચારણ શા માટે આવ્યો તો? મંદોદર ખાન એને પૂછે છે કે શા માટે આવ્યો તો? કાળનો બોલાવ્યો, ભેંસથી બધી મરી ખૂટી, છોકરા છાંસ રાખ વગેરે રોવે છે, નહોતો હતો પણ ચારણીએ ધકેલ્યો. મંદોદર ખાનની વાંસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે, કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે, ચારણી આપ સામે હાથ કર્યો, મને ખબર નથી. હું તો એટલું જાણું છું કે મારે ડેલીએ આવવું હતું, ચિથરા પહેર્યા હશે તો હુંડો દેખાઈશ એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોડવા આવ્યા, મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બેડેલી તલવાર વીંઝી. મ્યાન ક્યારે નીકળી પડ્યું એની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી. હવે શું થાય છે તો? એને મંદોદર ખાન પૂછે છે કે તમે કોણ છો? ત્યારે પેલો જવાબ આપે છે કે હું ચારણ છું. અને એને પૂછે છે કે શા માટે આવ્યો તો? કાળનો બોલાવ્યો. શું કહે છે, કાળનો બોલાવ્યો, શા માટે અહીંયા આવ્યો હતો? તો એવું કહે છે કે ભેંસો બધી મરી ખૂટી, અને જે ભેંસો હતી એ મારી એ બધી મરી ગઈ, ભેંસો બધી મરી ગઈ, છોકરા છાંસ રાખ વગેરે માટે રડે છે, નહોતો આવતો એટલે કે નહોતો આવતો પણ ચારણીએ ધકેલ્યો એટલે મને મારી પત્નીએ અહીં મોકલ્યો મંદોદર ખાનના વાંસના માથે એમ કે આશાના સાથે મને અહીં મોકલ્યો. અવાજ તૂટક તૂટક નીકળે છે, કુંવરને તે માર્યો. અને મંદોદર ખાન એને પૂછે છે કે કુંવરને તે માર્યો? ત્યારે પેલો જવાબ આપે છે કે ઈશ્વર જાણે, ચારણે આપ સામે હાથ કર્યો, ઉપર હાથ કરે છે અને શું કહે છે કે ઈશ્વર જાણે, મને તો ખબર નથી, હું તો એટલું જ જાણું છું કે મારી એ ડેલી આવવાનું હતું, ચિથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ, ચિથરા એટલે કે ફાટેલા કપડાં જો પહેરેલા હશે તો હું ખરાબ દેખાઈશ.
ખરાબ દેખાઈશ એમ માનીને ભેળી ભેળી સાથે એટલે કે ભેળી એટલે કે સાથે બરાબર સાથે લુગડાની એક કોરી ઝોળ લઈને આવેલો હતો એ ગામની બહાર મેં બદલી અને ઘેરૈયા જે છે એ મને રંગવા માટે દોડ્યા એમાંથી મેં બચવા માટે જે મ્યાનમાં વીડેલી તલવાર મેં વીંઝી તલવાર મેં બહાર કાઢી મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને આ ધૂળની આંધીમાં ખબર નથી રહી બરાબર શું કહે છે મને એની ધૂળની આંધીમાં મને ખબર પડી નહીં આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા ગોકીરા પછવાડ એટલે કે પાછળ બુમરાંગ ચિચિયારી સંભળાય છે કાળી ચીસો પરતું ઘામ આખું હલકીને ચાલ્યું આવે છે હવે પાછળ પાછળ બધા જ હલકીને એટલે કે ઉતાવળે હલકીને આખું ગામ બૂમો પાડતું ચિચિયારી ચિચિયારીઓ પાડતું કોઈના હાથમાં તલવાર છે તો કોઈના હાથમાં સાંભળેલા ધ્યો 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 એવો દેખારો બોલતા ધ્યો ધ્યો એટલે કે અહીં મારો 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 એવો દેખારો એટલે કે બહુ દેખારો અહીં શબ્દ છે દેખારો અને ધ્યો ધ્યો એટલે મારું મારું એવા બૂમ સાથે બોલતા આવે છે બરાબર હવે શું થાય છે ભાડ ભડ ભાડતા ચારણે ફાળ કાઢી મંદોદર ખાને રૂંઝડીને માથેથી રાંગ છાડી પોતાની તલવાર આઘેરી ફકાવી દીધી અને પછી સાત કર્યું ભળવા અહીં આમ આલે શું હવે ભાડતા જ શું થાય છે તો ચારણી ફાળ ખાધી ચારણી ફાળ ખાધી અને શું થાય છે તો મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાડી એટલે કે પોતે ઉતરી જાય છે અને પોતાની તલવાર આઘેરી ફગાવી દે છે અને પછી બોલાવે છે ઘડવા અહીં આવ શું કહે છે પછી બોલાવે છે કે ઘડવા અહીં આવ આલે અને એને આપે છે કે આલે ત્યારે પેલો પૂછે છે કે શું તો મિત્રો આપણે અહીં સુધી પૂર્ણ કરીએ છીએ અને પછી શું થાય છે પેલો મંદોદર ખાન પેલા મહેમાનને શું કરે છે ત્યાં જ એને મારી નાખશે કે પછી એને ત્યાંથી ભગાવી દેશે હવે એને કંઈક આપે છે એને બોલાવે છે અને આલે એમ કહે છે અને પેલો પૂછે છે કે શું તો હવે પછી એની શું આપે છે એને મારી નાખે છે કે શું કરે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.